રાજકોટ જિલ્લાના આવેલા જેતપુર રોડ ઉપર રહેતા ડોક્ટર સોનલબેન માથુકિયાએ કોરોના વિશે ઘણી બધી વાતો કરી છે અને લોકડાઉન થયેલ હોય ત્યારે શું કાળજી લેવી અને પરિવાર સાથે સમય કેમ પસાર કરવો તેની માહિતી આપી હતી. લોકડાઉનની આ સ્થિતિમાં આપણે પોતે શું કરવું એ આપણે પોતાએ વિચારવાનું છે, કારણ કે આવો અવસર દરેક વ્યક્તિને અવસર તો ન જ કહી શકીએ પરંતુ ફરજિયાતપણે આવેલો આ સમય છે, એને કઈ રીતે પાસ કરવો એ દરેક વ્યક્તિએ પોતે સમજવાનું છે. બાળકોની સાથે ઇન્ડોર ગેમ રમો, તમે તમારા બિઝનેસના એક સારા વિચારને આગળ ધપાવો, લોકોની પ્રગતિ કઈ રીતે કરવી, લોકોના માનસ પટ ઉપર છવાયેલી જે આ વેદના છે એને કઈ રીતે દૂર કરવી એને માટેના પ્રયાસનો એક સરસ વિચાર મૂકો, તમે પ્રભુ ભક્તિ કરો ગમે તેમ કરી અને સમયને પસાર કરવા માટે કંટાળો ન આવે એવું કંઈક તમે નવું શોધો જેથી કરી પરિવાર પણ આનંદિત રહે અને લોકડાઉન સંપૂર્ણપણે શિસ્તબદ્ધ જળવાઈ રહે. કારણ કે લોકડાઉન જો વેરવિખેર થશે, સંપૂર્ણ લોકડાઉન નહીં રહે તો આ સ્થિતિ કેટલી હદે ભયંકર આવશે એની આપણને કલ્પના પણ નથી. આખું વિશ્વ એ આ ઝપટમાં આજે આવવાની તૈયારી છે અને આવી પણ ચૂક્યું છે અમુક વિસ્તારને બાદ કરતાં. તો આખી દુનિયાને માત્ર એટલો જ સંદેશ દેવાનો છે કે જો તમે બહાર નહીં નીકળો તો મરી નહીં જાઓ, પરંતુ બહાર નીકળીને જ્યારે પાછા આવશો ત્યારે જીવતા રહેશો એની કોઈ ખાતરી નથી. માટે સરકારના આદેશનું પાલન કરો, આ તંત્રને સપોર્ટ કરો અને સર્વે તંત્રને મારા હૃદયપૂર્વકના નમસ્કાર છે. જય હિન્દ. આપણા નેતાઓ જે શહીદ થઈ ગયેલા જે જવાનો છે એ આપણા દેશ માટે અનેક વર્ષો સુધી કારાવાસમાં રહ્યા હતા, એ શું હતું, લોકડાઉન કરતાં પણ ભયંકર સ્થિતિ હતી. તો એ લોકોએ જેલમાં રહીને પણ આ દેશ માટે કેટલું કરેલું છે, વિચારેલું છે અને એને પાર પાડેલું છે. તો આપણે ઘરમાં રહીને પણ એક સારા પુસ્તકનું વાંચન કરીએ તો પણ બધું બરોબર થઈ જશે. પુસ્તક છે, તમને ક્યારેય લોકડાઉનની સ્થિતિનો અનુભવ નહીં થવા દે. હંમેશા તમે મેળામાં હો, અસંખ્ય લોકોની વચ્ચે હો એવો અનુભવ પુસ્તક તમને કરાવશે એ મારી તમને 100% ખાતરી છે. માટે શક્ય હોય એટલા પુસ્તકથી નજીક રહો તમે. અને છેલ્લે એટલું જ કહેવાનું છે કે આ દેશને જો સપોર્ટ કરશું ને તો કુદરત આપણને સપોર્ટ કરશે, વિશ્વને સપોર્ટ કરશું તો કુદરત આપણને સપોર્ટ કરશે અને સુંદર સૃષ્ટિ છે એ ક્યારેય વેરવિખેર નહીં થાય. જય હિન્દ.